થોડી ખબર હતી કે આગળ વેચી બી આવવાનો છે. અમે કોઈ ગમે તે છો, તમે જ છો, તમે વેચીમાં મુહૂર્ત કરવાના છો. આપણે તો ના કરીએ, પણ બીજાને તો કરીએ કે મુહૂર્ત. ચોમા કાકા, મારે પહાડે મુહૂર્ત તો કરાવી દેવું હતું. આપણે પૈસા સુતા થાય એનું જોવાનું હોય, પણ પેલો કાળીઓ વચમાં આવી ગયો એનું શું કરું? આપડો નતો કેતો કે ગમે તે થઈ જાય, પણ મારું ઘર તો તમારા પણ આપડે એના ઘેર આપતા નહીં. હા, એ વાત સાચી. પેલા પાછું ભરાયું હોય, નક્કી ના રખાય. માણસ કોક પ્રગતિ કરતો હોય, કોમ નો માણસ કોક આગળ જતો હોય, તો એ આગળ ના જવા દે. કદી જીવણીઓ આપડે પણ મુહૂર્ત કરી દે ને તો બસ આપણી પ્રગતિ જ છે. ચુમા કાકા, હું કઉ છું, અને વેચી ઉતરી નહીં જો, પણ ઉતરી જો તો પછી તારા જીવણીઓ શું નહીં જો? તણ આપણે એને કોઈ ખોલતા ખોલતા ના જવાનું હોય, ઉપરથી એને ખોરતો ખોરતો આપણા પાસે આપવાનું હોય. વેચી ઉતરી જો, આપણે નહીં જવાનું, આપણા કોઈ ઘર જ નહીં. જીવણિયાને 70 વખત ઘર જ હશે ને તો આવશે, ખોરતો ખોરતો રહેતો રહેતો હોય. વાત કરો સાથે, હું એન્જિનિયર છું, મોટો કોન્ટ્રાક્ટર છું. ખરો એન્જિનિયર તો આપણે સાંભળું બનાવી દો ને. તમે બંધ થઈ જાઓ, અમુ તો કોમ સુધારી જશે ને. એટલે કોઈને ખબરતા કીધું નહીં. તાણ પછી હું તો તને જ કેવું ખાલી. ખાલો કર કર કરો સાથે વજનું મી ના નહીં, પણ તમારે વધારાનું બોલવાનું નહીં. જેટલું મૂકો એટલું કરવાનું. શાનું બોલે વધારાનું? તાણે આ પંચાયત કર કર કરો તો બમ્મો વાળ હોપળો કોટો હોપળો. એટલે આ પંચાયત કરીએ મી? તાણે તમારી વાર રાખો કે મારે તો હું હોર જ રાખું છું. 100 રૂપિયાની મજૂરીમાં કુટા દાદા 500 રૂપિયાની હાજરી આલું છું ને, પાછા ચોપલા જ કરું છું એકન બેઠા બેઠા. ટાઈમસર માલ સામાન આવી જશે ને એ વાર રાખવાની, બીજી વધારાની તમારે ટેન્શન લેવાની જરૂર નહીં. તમે તો ઘણી લેલા થી તમે સંતર કરતા એવી વાત કરો છો. બંધ થાતે તમે બંધ થઈ જાઓ, અમે તો બંધ જ છીએ. ગોમમાં પણ લોકોને અત્યારે નાવો તો ધારે વાટી છે, 100 રૂપિયા પુલા પોધવા દો, બપોરે 12 વાગ્યા સુધી કૂટો એટલે ખબર પડે જેમ કરી પૈસા લવો છીએ. વેચી ઉતરે તો એક દાડો વધવો જતો રહ્યો, તો આને મુરત કરવા હે નહીં. શિકર છો જતા રહ્યા? હા, ઓન નક્કી નહીં. પાછું તો બીજી સાઈડ કોમ હોય ને તો એક ચાલુ કરી દીધી હોય, પણ ના, મારે પહેલું ઘર બનાવવાનું છે ને. ઘેર જઈને પણ ઘેર દેખવાના નહીં. અરે બે જણા ગમે તે કરીને ઓન ખોરવો તો પછી ના હોય તો પેલું કોમ ચાલુ હોય ને સાઈડ ઉપર, ઈકન સો જોવા જવા તો ઈકણે ભેગું તો થયા બુજ છે, પણ મારું ઘર પહેલાં બની આવો પછી બીજાનું ઘર બનાવો, નકર પછી મારે શું કરવાનું? કારીગર અત્યારે તાત્કાલિક સુધી લાવવાનું. મને લાગે છે જીવણીઓ તો હાથમાંથી જો ના હોય તો કોઈ બીજાનું કોકનું કોન્ટ્રાક્ટ મળે ને, તબેલાનો મળો તોય લઈ લેજો, વંડાનો મળો તોય લઈ લેજો. આવ્યો આવ્યો જીવણ આવ્યો. અરે ખબર પડે છે કે નહીં પડતી? જે જઈને આવ્યો, ના કોમ કરવો તો ના પાડી દે. મારો બીજો કારીગર ફરતો ફાવા વાત કરવા સાથે વ્યાજી ઉતરે તો વચમાં એક દાડો જતો રહે. મારે શું કરવાનું? કે બધો માલ સામાન લાવવાનો વિરાય છે. આવી ગયો માલ સામાન, આવી ગયો આવી ગયો સરકાર. પેલા કેતા મંગાઈ દેજે. આ મંગાઈ તો શું કરવાનું? વ્યાજી ઉતરે તો આનું ફોન ચાલુ કરીએ. અરે વ્યાજી ઉતરે તો એક દાડો વચમાં જતો રહ્યો, કામ ના કરવું તો ના પાડી દો. હું કારીગર લઈ દઉં. મેહોના દાડા નહીં મારા,
દુખરું આવે છે. જીવનલાલ તમે બેહો, હું બેઠો છું ને, બધું થઈ જાય, ગરમ થવાનું આટલા બધા. અરે ગરમ હું ના થાય, ઘેર થઈને આવ્યો. મેં કીધું હતું શિકાર બીજા શું ફોન ચાલુ કર્યું કે હું ના ના પૂછ્યા વગર તમારો ફોન ચાલુ કરતા હું કહું છું. અરે સિમેન્ટ બધું મંગાયેલું છે, તમે હેડો ને એકવાર કરો. રેતી આવી? અરે રેતા આવી જાવ, તમે હેડો. જીવનલાલ રેતી આવી એ વળી હું કહેવાય? હું સાને જો સિમેન્ટ મગાવ્યો, રેત મગાવી અને ઈટી મગાવી છું. હા હા, ઈટી એટલે ઈટ્યો, એન્જિનિયર ભાષામાં એને ઈટી કહેવાય. ઈટી એટલે ઈટ્યો. કપચી કપચી આવી જાય સર યાર, લોખંડ. અરે આ બધું આવી જાય, તમે એકવાર તો પાયા ગોઠવાનું ચાલુ કરો ને યાર. કારીગર છે, માલ બનાવવાના બધા, સેન્ટિંગ ના કારીગરો અલગ, ચણતર ના કારીગરો અલગ, પછી પ્લાસ્ટર ના કારીગરો અલગ, માલ બનાવવાળા અલગ, વાળા અલગ, પ્લમ્બિંગ વાળા અલગ, કલર કોમ વાળા અલગ, ફર્નિચર કોમ વાળા અલગ, પાયા વાળા નહીં અલગ. ના પાયા વાળા હું નહીં રાખતો. આ માર ભાઈ નો એને ક્યાંક મારી બે સાઈડો પાછી સંભાળવાની ખરી કર. એટલે અમુક ગમે તે કામ કરજે, જીવનલાલ મુહૂર્ત કરી દેવું છે ને. અરે મુહૂર્ત કરી દેવાનું છે તો પછી એક કામ કરો, ના હોય તો ઘેર તો એક નારિયેળ, એક અગરબત્તી નું પેકેટ, ફૂલ, ગોળ, પેટી, પછી કંકુ, આ બધું લઈ અને સીધા તમારે જે ખાલું છે ને એ કણ આવી જાવ. એક પાવડો લેતા આવજો અને એક કજાળી લેતા આવજો. અમે બેચી બેઠો એના મોરી તણ હું લાવ્યો તો એ બધું લાયેલું પડ્યું છે, ખાલી લઈને આપવાનું છે. મત બીજું કોઈ ને મુહૂર્તમાં પાછું ચોધી મેળવું હોય તો મેલાય. હા કેટલું જોશે? તારે કિલો મેળવું હોય તો કિલો મેલાય. મેલા કિલો જેવું કેમા એમ કરું તો 500 ની ફિલ્મ મેળવ તો ના ચાલે. હા હા ચાલે, વાંધો નહીં. એક કામ કર જીવન, તું સીધો ખાલા આવી જા, અમે ઈકણ જ આવીએ છીએ. બરોબર? સારું, આ બધું લઈને આવું. મુહૂર્ત માં તને તો ખબર છે કે અમાર મુહૂર્ત માં ખબર છે ને પેમેન્ટ શું કઈ અને કાયદેસર ની જે વાત થયેલી છે ને, 2 લાખ રૂપિયા બોનું એ લેતા આવજે. અરે કેમા તમે ઘર બનાવી આવો તો તમારા પૈસા હું હાલી જ દેવાનું છું. તમારા બોનામાં 2 લાખ રૂપિયા હાલી દો, તમે પાયાનું મુહૂર્ત કરો. અહીંયા કજારી ના ભૂલતો. અરે નહીં ભૂલું, પણ આજે જો કોઈ થાય. અરે ભગવાન માતાજી નામ લઈને પેલું તારું મુહૂર્ત જ કરી લેવું છે. જાય મારું નહીં, પાયાનું મુહૂર્ત કરવાનું છે. મારા ઘરના પાયાનું મુહૂર્ત કરી લેવું છે. જલ્દી લઈને આવું છું. હા અમે વચ્ચે ચોમા કાકા લક્ષ્મી ચોલ્લો કરવા જ મોટું ધોવા નહીં જાઉં. ઠેટજો, ચોલ્લો થઈ જ્યો આપણો. સીધા ખાલા જઈને જ ઉભારી એટલે વાત પટી જાય. હેડો બોણા, જિંદગીમાં હું આવ્યા તા ને હું લઈને જવા રાખીએ આ કળો ઉભા ગજે. ખાલ તો 2 દાડા મળી તો વાતો કરી છે ને, આજ બહાર જતા રે. લે મામા, નક્કી ના રખાય માણસ નું અત્યારે. શિયા ટાઈમ જતો રહે ને કોઈ નક્કી નહીં. ખેડે જતા આવતા ટપ લઈને મરી જાય. ગમે તેવું પણ માણસ ખરો ને, જીવનમાં સારું કરી જોવું જોશે કે મળ્યા પછી આ બધા સંભાળશી કરવા પાન. સંભાળ તો ખરા જ કર, કોમ કર્યા હોય હારો તો સંભાળ, ખરાબ કોમ કર્યા હોય તો કોણ સંભાળે? કયો કોઈ સંભાળે? ખરાબ કોમ કર્યા હોય તો મળ્યા પછી કી બધા કે એક દફણું વસ્તુ થયું ગમ માંથી. હારું થયું તે મરી જો, કે ગમ માં સેટલો ને ખરાબ કરી જો. એમ કે ના બળા કરો બા, માણસ ખરા ને એક નંબર ના હતા. ખરેખર યોના ઘેર છી આજ સુધી કોઈ પૂછ્યું નતું જતું કે જિંદગી એવી જીવવાની ને કે જીવનમાં કોઈને નરવાનું જ નહીં. એટલે મળ્યા પછી એ લોકો ખરા ને, આપણે અત્યારે બધાને યાદ નહીં કરતા. કડવો બા જતા રહ્યા, પેલા બેતર બા જતા રહ્યા, બધાને યાદ નહીં કરતા. બધાને યાદ કરીએ, હારા માણસ હું સંભાળ. કોમ એવા કરે હોય તો કોણ સંભાળ? હું સર પાછા પેલા ખેમલો ને આઈ ગયા લાગે છે. પણ આ પેલા મોનો કે ના મોનો આજ મુહૂર્ત કરતા હોય એવું લાગે છે. બોલ, પણ આ એક નંબર ના મૂર્ખા નહીં પાછા. આમાં જોતા નહીં હું બન્યું છે ને, એરા હું કરું છું. આ ખેમલો ખરો ને, નહીં સોરો જીવણિયા નો. હા આ જપ્પા જ નહીં જાય ને, અને પૈસા ની ખબર પડી જાય. ઘેર જાય જાય બોલાવતો છે કે જીવન હેળો જીવન હેળો. પણ બધા બરજ્યા ભેગા નહીં થયા, ખબર ના પડે. લે આજ ભૂઈ ડાકતો છે કરવો બા મળી જાય. મને ખબર નહીં હોય પણ આ બોલ ભગવાન કોઈ ખબર ના હોય. ખાતા પીતા દિવાળી સવાન પહાડ. ના ના પણ કેવું તો પડશે. અમો પાછા કેવા જવું તો કેવાનું શું થાય? પણ યુવાને આપવાનું તો હશે જ કે આપવાનું હોય ખરું મામા,
પણ હમણાં પાછા આપણે જાણે છીએ તાણે ક્યારે કોકના કોક લઈને આવ્યું છે અમારું મુહૂર્ત હોય એટલે હમણાં પાછું. પણ ભણા આપણે કઈ છૂટાય ના કરવું કઈ નાખશે મુહૂર્ત પછી આપણે શું એ વાત સાચી. હાલો એ થઈને નીકળી જઈએ તા. તમા કાકા જીવણીયા છાંજો મોકલ્યો હતો તને જીવ જીવ પકડ ગુડાણો. આ તો બધું વસ્તુ ભેગું કરવાનું હતો પણ વાત તો થાય કે આ જઈ વખત મુહૂર્ત કરવાનું હતું એટલે કે આ બધું લાઈન મેલ્યું છે ને એટલે લાઈન મેલ તેમ તાણ કેમાં હું તો કે આપણે જોઈતું ને ચોકરે જોતો હતો ને ભીખ માંગવાની છે લોકો પાસે જીવન એમ થોડું કીધું ના હોય બોલ 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 કાટખૂણે જેટલું કોમ કીધું છે ને એટલું જ કરવાનું વધારાની પંચાયત નહીં કરવાની તમારે હાલ વધારે નહીં કરવું જીવન પટ્ટી લોબી કરજો પકડો જલ્દી ફટોફટ ઘર થઈ રહ્યા બુદ્ધિ ના બહાર તો ખબર પડે છે કે નહીં પડતો મુરત કરવાનું છે પોચીટ્યો લાય હાલ એમ પોચીટ્યો થી મુરત કરવાનું છે ખાલી તો બરોબર છે લાવ એટલે તમારે ખૂણા મુહૂર્ત કરવું છે એમ કહો ને જે ખૂણા કરવાનું હોય મુહૂર્ત કરી હું કહું છું તમે વચ્ચે વચ્ચે મુહૂર્ત કરવાનું કેતા સરપંચ ના પાડતા હતા એ વચમાં મુહૂર્ત ના થાય એટલે જીવન તું કે રે ખૂણા મુહૂર્ત કરીએ બીજી બીજી પંચાયત રાખો છો કોમનું નહી વાત કરું છું લાવો પેલી કડિયારી લાવો એટલે જીવન આ થાળી ને આ બાટ લઈ દે એટલે લાય માર પાસે લાય ને ચાલુ કરો હળો જલ્દી એ ખેમલા એના હાથે જો મુહૂર્ત કરાવું છું ઘર મારા બનાવવાનું છે ચોમલા ના હાથે મુહૂર્ત કરાવું તો મારું ઘર ખાલી કે થઈ જાય અને લંકારી જતી રહો એના પ્યોર વાત કરી છે તમે બહુ ડોટ ડાયા છો તમારે બહુ મુહૂર્ત કરવાની ઉતાવળ હોય કરી કીધું કડિયારી લેવો હાલ દે જીવન ને મંગાઈ નથી તી મંગાઈ તી મુહૂર્ત કરવાનું નતું કીધું જીવણિયા બહુ ચાવો માર હેડ પેલા પાવડો થી માટી કાઢી દે એમ પાંચ વખત માટી કાઢવાની ના ના માટી તો 10 વખત કાઢ્યું તોય ચાલે ખેતી કશો વધો એ તો માપ મેં લેલું છે કોઈ ચિંતા જેવું નહીં લે તમે સોના મને માટી કાઢો આખી ચીઠ્યો રૂ એ બી પેલી પાછળ માટી કાઢી દે હજી થોડી ના હોય ને તો ઓમ મૂઢા રહીને હરીએ કૂટી નાખો એટલે પહોંચી તો કમ્પ્લીટ આવી જોઈ લો ખૂબ મુહૂર્ત કરજો ઓકે માં અરે જીવન લાવો ઘણા મુહૂર્ત કહી નાખ્યો આ તો તમે ચોગડીઓ બધું જોવો છો બાકી આવું કશું જોવાનું જ ના હોય શુભ ચાલે છે શુભ મુહૂર્ત પાસે અમૃત છે કંકુ પલાળી કેમાં કંકુ પલાળ લાવ પલાળી તો પડશે કે પાણી ના લાવ કોરી પંખી ની પડ ઢગલ્યો કરી દે તૈયારીઓ છે અમે
જીવનલાલ તમે ખંકુ પલાળી લાવો હળો જલ્દી એક હાથ છો દોરો બોર બોર ખાઈ દેજો તમારા હાથે હાથ છો દોરો ફોજ ચોલ્લા કરો હા યુણિયા બધા બરજે ભેગા થયા હો તમે હો સરપંચ બખાડો કર્યા કરે હો કી યાર અત્યારે મુરત નું કામ કાજ ચાલુ છે તો ગરીબ જ પટી જાય મને તો એવું લાગે છે જીવણિયા ઘર પૂરું થયો તું પટી જ હો એ જીવણ હું થાય સરપંચ બાળો કો મુરત થાય છે અને આ કુવાસ કુવાસ્યો બોલાય પર મુરત કરવા તો ભણા તારે કુવાસ્યો આધાર ના હોય તો શું લેવા જાય ચમ પેલો ફૂલ નાખો અરે જીવણિયા બરધ્યા કોઈ ખબર પડે હક નહીં લે અગરબત્તી લાવો એ હોપડે તે કે નહીં હોપડ તો મુરત કર્યા હાલો કર્યા હું તું ગાલીન હું મંડ્યો છું બરધ્યા વાત તો હોપર જીવણિયા પેલા હું વાત હોપરવાની ઓ માખા ગોમની પંચાયત કરે છે લે આખા ગોમનું પેપર છે બીજી કોઈ ખબર છે ગોમમાં જણા ગોમમાં ઉતી છે અમે જણા ગોમો જે થવાનું એ થાય મારો તો ઘર બનાવવાનું મુરત છે અને ઘર તો હક બનાવતો પણ થોડી વાટ તો રાખવી પડે એક નંબર ના બર્થડે ભેગા થયા છો બધા તમે એટલે કહેવાનો મતલબ શું છે તમારો અલે આપણા ગોમ પેલા કરો બા ન તો પેલા માઢમો જતા રે તે એ તો જતા રહી હું આપણે હું અલે એ તો આપણે જતા રહું જીવણિયા આ તો ભૂડા કહેવાય ગોમ ને અનુ નહીં મારી જાય એમ કક તાણે પછી એવું કશી ના હોય જોવાનો સમય પૂરો થઈ ગયો એટલે જતા રહે મોહ લાલ કિસે ભૂખ મોણસ મરી ગયો ને આપણો હમો મળે ને સારા સેકન્ડ કેવો અલે હોમો નહી મળ્યો પણ આ તો હમો મળ્યો ના મરી જાય તમે એક નંબર ના મૂર્ખા આજ મુરત ના થાય જીવણીએ ભૂડાક કેવા લે જીવનલાલ હમાં બીજું કશું નહી મને લાગે છે આ માણસો તમારું ઘર બનાવવા દેવા માંગતા જ નહીં એ સરપંચ છે બને છે મરી જો વેચી લાયા અમે કડવો પા લાયા નહીં પાછું કોક આ દહ દાડા બેહી રહ્યો મુરત ની વાટ જોઈ અને પછી પાછા દહ દાડા સુધી કોક મરી જાય મારા પાસે એટલો બધો ટાઈમ નહીં લે આગળ વધી એક દાડો શેર કર્યો હતો મુરત અલ્યા ભોણા એક દાડો શેરી નાય ત્રણ દાડા વેચીએ તો તે બંધ રાખ્યું કે ના રાખ્યું પણ આજ બધું ભેગું મળી મળીને મળ્યું છે આજ તો પંચો ગયા છે અને અત્યારે સોગડી શું ચાલે ખબર છે હું ડાયરી માં જોયું પંચક માં કરોડ ઉભા મળી ગયા છે અને કાર ચાલે હલે કાર ના ના શુભ ચાલે ક્ષમા શુભ નહી મુરત શુભ જ છે ડાયરી જોઈ હતી પણ ના ટોપી માં જોઈને આવ્યો તો ક્ષમા કાકા તમે કેતા હું ડાયરી જોઈને આવ્યો છું ને શુભ છે શુભ હા તારે સુધી બદલાઈ ગયું આખા ગામ માં કાર ચાલે છે તારે જતી શું ભાઈ ગયું ડાયરી માં જોઈ તું જીવન લાલ હજી કાળ બેહવાની વાર છે એટલી બોલા તો મુરત એ વાર નહી લે ચાલુ છે કાર અમે જોઈ રહ્યા છીએ સરપંચ તમે તમાર કોમ કરજો યાર મારા ઘર નું મુરત કરવા દો ઓલા ઘર બંધ રાખો છો આ કળવો બા મરી જાય ત્યારે જોતા ડાયરી માં કે પંચોક સુખું છે જોવું બેઠો બેઠો ડાયરી હાલ જ મેલીન બેઠા રૂમાલ લે લે મુરત કામ કરકે લે આ નુકરા વાદે હુકા મળી રહ્યો છે મને નહીં લાગતું જીવણે તારું ઘર પૂરું થાય અરે ઘર તો પૂરું થશે આ નહીં બંડલ એ બંડલ તો શોય જતો રહે તું એ જતો રે એ જતો નહીં રહો હજી તો ઘર માં રહે કેમા ખોટું કહી દેજો આ કેમા એ ઘર ગણી પૂછી લ્યો મારે કોઈ લેવા દેવા નહીં ને કે હું જઉં છું જીવનલાલ એ કેમા આપણો મુરત કરવાનું છે ગમે તેવો વચમો આવે ને તો આપણો મુરત કરવાનું છે હાગો ભાઈ આવો તો એ કોઈ નડતું નહીં હોવાનું આ નુકરો તો કોઈ ફેર પર આવે નહીં આપરો તો હું તમ પણ આતો કીધું તને જીવણી આમે તો જે કરો એ કરો રસ્તો જો અલાકર નહી આવાનું નહી આવાનું માર ઘર નું મુરત સાજે અને તમાર લે આજા ના મેળા અમાર ના મેળા અમાર મુરત કરવાનું છે અત્યારે હાલ ઓર રાખજો ખેમા બધો ને રસ્તા જવાન તો હબાસુ કોઈ નહી આવે ખેમા છેડી રૂમાલ લઈ જીવણિયા ઓણા તમે બેજા નરવાસો અત્યારે નાવ તો મારા હાથે ફલાવ ઇકડે આસ્તાબ જો તો અને જેને જોન માં પમેરામ નહી જવાનું નરવા એટલે આ તો લાકડા જવાનું છે તે હું આખો થા ગમટ લઈ જવાનું કોઈ નહી લઈ જવાનું કોઈ નહી ભેસ આગળ ભાગવત સાર દફણો ભેગો તે પણ આ સઈણો ને કોઈ ખબર પડાય મને નહી લાગતું આ પોચી તો સ્વતા રહે ને પછી જે સત્તે ચોકી ના ઉપર કશો ને થાય ઓમ નામ પડી ગયો તૈયા લોડો થઈ ગયું જીવનલાલ તમારું કોલ કાટાળો માંથી આ તો બધા માણસો કાયમ થી રીશે બળ્યું છે ને તમારા ઉપર આ તમારું ઘર ના થવા દે ઘર તો ખાતા જો તું તાર ખાતે જા એકલો સુખ શાંતિ મુરત થઈ ગયું હજી જીવન હોય મૂકવાનું બાકી હે ઘર પણ મૂકવાનું બાકી રહી ગયું પેલા મેકો પર હોય કેમાં મેક જે મેક નહીં તું યા હું અધૂરો અધૂરો મુરત કરે છે લે બસ આમ તો થઈ ગયું ને
જીવનલાલ સુખ શાંતિ રૂપાળું, તમારા ઘરનું મુહૂર્ત થઈ ગયું. કશું વાંધો નહીં, ગોળ કામ કરો, મુહૂર્ત ને 1100 રૂપિયા લાવો પેલા આડો. હા એ તો ભૂલી જ જતો ખેમા. મારા કારીગરનું 500 રૂપિયા લો. હાલવા પડે જીવનલાલ, કાયદેસર બધે લઈએ, તમારે એકલાના નહીં. પણ ઓય મેક કે એ 1100 તમારે અલગથી મેળવાના, મેળી દો. હા ઓવા મુહૂર્તમાં મૂકવા પડે. હે આ પૈસાનો કોઈ દાડો હાથ નહીં લગાવવાનો. વાત કરો દાદી, કૂતરા માટે લાડવા લાવવાના હોય જીવનલાલ, બધું પચી ગયું ને? એક ફોર્મ કરો, અમુ જીવનલાલ ખરા ને પેલો ચોલ્લો કરાવડો. સુખ શાંતિ રૂપાળું મુહૂર્ત થઈ ગયું અને જે આપણે ટાઈમ સર નક્કી કર્યું હતું એ બધું ફોર્મ પટી ગયું સર. માફ લેવાઈ ગયું છે, બરોબર છે? વાંધો નહીં. લ્યો કેટલા છે? 2 લાખ રૂપિયા છે. પૂરા છે? પૂરા. ગણવા તો ગણી લ્યો. ના ના, તમે ઘરના માણસ છો, ગોમના છો, એટલે મારે કોઈ કીધા જેવું નહીં. હાથ મારી દો. ગયા સારું, કેમ વાંધો નહીં. અમે મુહૂર્ત થઈ ગયો, અમે શાણા બના કાલથી ને. હા હા જીવનલાલ, અહીં દાડો ઘર તમારું પૂરું. મારા પાસે જેટલા બધા કારીગરો છે, જેટલા બધા મજૂર છે, એ કે ફરતા લીધું નહીં ક્યાં. જીવનલાલ તમારે ખાલી યાદ રાખવાનું છે, હોય તો સીધો ગાડી મોજો અમાર. એક ગાડી સિલારી લખી દો પેલા. એક ગાડી સિલારી કેતો તો બખાલો કરશો નહીં. અત્યારે તડકાનું મારું મગજ કામ આવતું નહીં. જો અમુક કામ છે ને, એક ગાડી કપચી, એક ગાડી કપચી, બે ગાડી ઈટ્યો, બે ગાડી ઈટ્યો, એક ગાડી રેતી, બે ગાડી ઈટ્યો ચાલી જાય. જીવનલાલ તો વધારે વપરાય, નક્કી ના રખાય. તમાર બુરશી તાણ કશો હતો ને. બીજું એક ગાડી સિમેન્ટ, એક ગાડી સિમેન્ટ, અને જીવનલાલ 3-4 ટેન્કર પાણી. અમે એટલો તો ગમમાં છીએ ને, શોથી લાવ 3-4 એટલે તું તાર ખાલી સમાચાર કરી દેજે, બીજા દાડા મારી ગેંગ પડી જાય. શું કીધું? પાયા ગોડાઈ દેવાના પાછા. પૈસો નતો પડ્યો આયા, એટલે કેટલા આયા. હું તો કઉ છું જીવન, 3-4 દાડા માલ સામાન લાવે ને, એટલે ગોરાડો મારા અંગાજી. તમે જવાનું? આપણે જે જોતું તે મળી ગયું કે ના મળી ગયું? જેના ઓલે ફોફો મારતા હતા એ તો આવી ગયું કે ના આવી ગયું? તમા કાકા બીજી સાઈડ છે ને, ઈકણે મુહૂર્ત કરવાનું છે. તેના હોય તો ઈકણ જતા રહીએ બે દાડા, એટલે એ કામ થઈ જાય. એક બે મુહૂર્ત કરી જ નાખો છે. એટલે ગણપતલાલ નું કરી નાખશે. મજૂર બે રીતે જાય ના ચાલે ને જરાય. એ તો મજૂર વધારી દે. હું નકા ચોમા કાકા ફોટો ફટ મુહૂર્ત કરી કોમ કાટ ચાલુ. કાલે ગણપતભાઈ નું અમદાવાદ બીજા પૈસી હોય. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.